બોટાદ શહેરના સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે બોટાદ જિલ્લા હોમગાર્ડ જવાનો સાથે જ જીઆરડીના જવાનો તેમજ ટ્રાફિક બ્રિગેડ માટે સુરક્ષા સમન્વયનો સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બોટાદ જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા ડીવાયએસપી સહિત પોલીસ અધિકારીઓ ત્યાં હાજર રહેવા પામ્યા હતા તેમજ સ્વામિનારાયણ ગુરુકુલના સ્વામી પણ ત્યાં ખાસ હાજર રહ્યા હતા આજે અહીંયા બોટાદ જિલ્લાના સમગ્ર જે માનદ સભ્યો છે દરેક તાલુકાના જેમાં જીઆઈડી સભ્યો પણ આવી જાય છે હોમગાર્ડ પણ આવે છે અને ટ્રાફિક બ્રિગેડના એમની એક સંયુક્ત રીતે સુરક્ષા સમન્વયનો કાર્યક્રમ આજે આયોજન થયેલું ખાસ આ કાર્યક્રમનો ઉદ્દેશ એટલા માટે છે કે આ જે અમારા માનદ સભ્યો હોય છે એ સમગ્ર જિલ્લામાં ગ્રામ્ય કક્ષાએ અને શહેરમાં પણ આસપાસમાં અને રાત્રિ દરમિયાન એમની ફરજ હોય છે તો એ દરમિયાન પોતે પણ આવા જે અલગ અલગ પ્રકારના ગુનાઓ બનતા હોય છે એમાં એક તે જાગૃતિ પણ ફેલાય પોતે એક્ટિવ લઈને પોલીસના એક સપોર્ટની સિસ્ટમ છે વર્ષોથી આ પ્રથા જે છે એ પોલીસને એક પૂરક બળ છે આ યુનિફોર્મમાં હોય છે ત્યારે અને યુનિફોર્મમાં નથી હોતા અને કોઈ રૂટીન કામ કરતા હોય છે એવા સમયે પણ સમાજમાં રહેલા જે અસામાજિક તત્વો છે જેવા જે કોઈ લુખાગીરી કરતા હોય છે કોઈ મહિલાઓની સાથે અસભ્ય વર્તન કે છેડતીના પ્રશ્નો હોય છે કોઈ એવી શૈક્ષણિક સંસ્થા હોય છે કે જ્યાં મહિલા સાથે આવા બનાવો બનવાની સંભાવના હોય છે ત્યારે પણ અમારા માનસ સભ્યો હોય છે તો એ ખાનગી માહિતી અથવા તો પોલીસને સાથે રહીને કામગીરી કરે